નમસ્કાર, કુક વિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રિપબ્લિક ડે સ્પેશિયલ ઇન્ડિયન ફ્લેગ, એટલે કે 3 કલરની ઇડલી, જે ખૂબ જલ્દીથી બની જાય છે. જો તમારું બેટર રેડી હોય તો ફક્ત 15 મિનિટની અંદર ઇડલી બની જાય છે. ઘરે બનાવેલી ઇડલી એકદમ સુપર સોફ્ટ બને છે. તો ચાલો ઇન્ડિયન ફ્લેગ જેવી ટ્રાય કલરની ઇડલી બનાવવાનું શરૂ કરીએ. તિરંગા ઇડલી બનાવવા માટે અહીંયા મેં બેટર લઈ લીધું છે. ઇડલી ઢોસાનું બેટર ઘરે કઈ રીતે બનાવવું તે ઓલરેડી મેં ચેનલ ઉપર બતાવી દીધું છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ શેર કરી દઉં છું, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. હવે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ઇડલી બનાવવી હોય તેટલું બેટર એક અલગ બાઉલમાં નીકાળી દેવાનું અને બાકીનું બેટર તમે ફ્રીજમાં 4-5 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. બેટરમાં હવે આપણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ઇડલીને આપણે જે વાટકી કે ઇડલી સ્ટેન્ડમાં બનાવવાની હોય તેને પહેલાંથી તેલથી ગ્રીસ કરીને રાખી દેવાની અને એક ઢોકળિયામાં પાણી એડ કરીને ઉકળવા મૂકી દેવાનું, જેથી ફટાફટ પછી આપણે ઇડલી બનાવીને મૂકી શકીએ. હવે આપણે બેટરમાં ઇનોફ ફ્રૂટ સોલ્ટ એડ કરીશું, જે હું અહીંયા રેગ્યુલર ફ્લેવરનો યુઝ કરું છું. તેને 1/4 ટીસ્પૂન જેટલો એડ કરીશું. ઉપરથી થોડું પાણી એડ કરીને ઇનો એક્ટિવેટ કરી દઈશું અને એક જ ડિરેક્શનમાં સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં બેટરની કન્સિસ્ટન્સી થોડી થીક રાખવાની છે, એકદમ પોરિંગ કન્સિસ્ટન્સી કરી દેવાની નથી, તો એનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે ટ્રાય કલર ઇડલી બનાવી રહ્યા છીએ, તો બેટરના 3 સરખા ભાગ કરી દઈશું. 2 અલગ બાઉલમાં બેટર નીકાળી દઈશું અને 1 વ્હાઇટ કલરનું તો એ જ બાઉલમાં રાખીશું. હવે આપણે 1 પાર્ટમાં ગ્રીન ફૂડ કલર એડ કરીશું. હું અહીંયા પાવડર ફૂડ કલર યુઝ કરી રહી છું. તમારે જેલ લિક્વિડ કલર યુઝ કરવો હોય તો કરી શકો છો. તેને સારી રીતે મિક્સ કરીને ગ્રીન કલરનો બનાવી દેવાનો અને સેમ આ રીતે બીજા પાર્ટને આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરીને ઓરેન્જ કલરનો બનાવી લઈશું. તો ટ્રાય કલરની ઇડલી બનાવવા માટે 3 કલરના બેટર બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે જરા પણ ટાઈમનો વેસ્ટ કર્યા વગર જે તેલથી ગ્રીસ કરીને વાટકીઓ રાખી છે તેમાં 1 ચમચી આ રીતે એક જ લાઇનમાં ઓરેન્જ કલરનું બેટર, વચ્ચે વ્હાઇટ કલરનું બેટર અને લાસ્ટમાં ગ્રીન કલરનું બેટર એડ કરીશું. બેટર એડ કર્યા પછી વાટકીને વધારે પડતી ટેપ કરવાની નથી, ફક્ત લેવલ જ કરવાની છે. અને જેમ આપણે વાટકીમાં બેટર એડ કરી રાખીએ તેમ તરત જ તેને ઢોકળિયામાં એડ કરતું જવાનું છે, કારણ કે જો વધારે પડતું બહાર રાખી મૂકીશું તો બેટર આપણું સ્પ્રેડ થશે અને પ્રોપર કલર નહીં આવે. અને ઇક્વલ પાર્ટમાં બેટર રાખવાનું છે જેથી 3 શેડ સરખા બને. હવે આપણે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે ઇડલીને સ્ટીમ કરી દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. ચપ્પુ નાખીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ક્લિયર ચપ્પુ બહાર આવે છે, એટલે કે આપણી ઇડલી સ્ટીમ થઈ ગઈ છે. બહાર નીકાળીને તેને થોડી ઠંડી કરી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, ઇડલી આપણી થોડી ઠંડી થઈ ગઈ છે. હવે તેને 1 ચમચીની મદદથી અનમોલ્ડ કરી લઈશું. જો તમે ગરમ ગરમ ઇડલીને અનમોલ્ડ કરવાનો ટ્રાય કરશો તો તે તૂટી જશે, એટલા માટે થોડી ઠંડી થવા દેવી. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઇન્ડિયન ફ્લેગ જેવી જ ઇડલી બનીને રેડી થઈ છે. હવે આપણે બધી જ ઇડલીને આ રીતે અનમોલ્ડ કરી દઈશું. તો રિપબ્લિક ડે સ્પેશિયલ ઇન્ડિયન ફ્લેગની ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે પણ આ રીતે ઇન્ડિયન ફ્લેગની 3 કલરની ઇડલી ઘરે જરૂરથી બનાવો. તમે જોઈ શકો છો કે ઇડલી એકદમ સરસ સુપર સોફ્ટ બની છે. આવી ઇડલી બનાવીને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, જે કંઈક અલગ લાગશે. તો તમે પણ આ રીતે ઇન્ડિયન ફ્લેગ જેવી ઇડલી ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો
તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કુક વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બહુ જલ્દીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય.